બધાને નમસ્કાર, કેમ છો બધા? મજામાં? મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલ ઉપર કેમેરામેન હસમુખ વાળા સાથે હું હાતિમ રંગવાલા, અમારી સાથે અમારા સહયોગી રવિ મકવાણા, જગદીશભાઈ પરમાર. અમે અંધ છીએ તો શું છે દોસ્તો, અમે આપને દુનિયા બતાવીએ છીએ. ભલે દોસ્તો અમે નથી જોઈ શકતા, પણ તમારી આંખોથી અમે જોઈએ છીએ. એના જ ભાગરૂપે આજે આપણે અત્યારે મોરબી શહેરના લગીરવાસ ચોકની અંદર આવી ગયા છીએ. મોરબી શહેર એટલે કે એક ઐતિહાસિક નગરી કહેવામાં આવે છે. મોરબી શહેરનું નામ પહેલાં હતું મયુર નગરી. મયુર નગરીની અંદર આજે અમે આવ્યા છીએ અત્યારે. અને મોરબીના લગીરવાસ વિસ્તારની અંદર અત્યારે ગણપતિ મહોત્સવની જે ઉજવણી કરવામાં આવી રહી છે એના ભાગરૂપે આપણે મયુર નગરી કા રાજા એની આજે મુલાકાત કરીએ છીએ અને તમારા બધા સુધી પહોંચાડીએ છીએ. દોસ્તો તો તમને બધાને વિનંતી છે કે પૂરેપૂરો સપોર્ટ કરજો, મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અન્ય લોકો સુધી પહોંચાડજો અને અમને તમારા બધાનો પૂરેપૂરો સપોર્ટ મળે એવી તમારા બધાથી અમે આશા રાખીએ છીએ. તો આજે જે આયોજન છે એના એક ખાસ જેને કરતા હર્તા કહેવામાં આવે એવા કયુરભાઈ પંડી અમારી સાથે છે અને એની સાથે જે પાછળ તમે જોઈ રહ્યા છો એમની આખી ટીમ છે, એ ટીમ અહીં અમારી સાથે અત્યારે જોડાયેલી છે. તો આપણે કયુરભાઈ સાથે વાતચીત કરીએ અને એનું જે આયોજન છે એના વિશે જાણીએ. તો નમસ્કાર કયુરભાઈ. નમસ્કાર. મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત. કયુરભાઈ, કેટલા વર્ષથી પહેલા તો આપણે આયોજન કરીએ છીએ? સૌ પ્રથમ તો હું તમને કહું કે પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્ર માટે આપની જે પ્રવૃત્તિઓ છે તે ખરેખર ખૂબ જ બિરદાવવા લાયક છે અને ખરેખર જે તમે બધા કાર્યો કરી રહ્યા છો એ એક નોંધપાત્ર છે કે બધાને એક નોંધ લેવી પડે. ગયા વખતે આ અમારું મયુર નગરિકા રાજા ગ્રુપનો બીજી વખતનો બીજા વર્ષનો પ્રોગ્રામ છે. ગયા વખતે પણ અમારા દ્વારા એક પહેલા વર્ષે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને આ બીજું વર્ષ છે અમારું મયુર નગરિકા રાજા. સરસ સરસ. દોસ્તો તો ગયા વર્ષે એક સુંદર મજાનો અહીંયા કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને એ જ એનું પુનરાવર્તન કરીને આજે બીજા વર્ષે સરસ મજાનો જે 10 દિવસીય ઉત્સવ છે એને ઉજવવા માટે મયુર નગરિકા રાજા ના તમામ મિત્રો અહીંયા તૈયાર છે, જે વિડીયોના માધ્યમથી આપ જોઈ શકો છો. આપણે કેવા કેવા આયોજનો કરીએ છીએ? આપણે દરરોજ સાંજે 7:30 મહાઆરતી હોય છે. ઓકે. જે દિવસ પહેલો દિવસ હોય છે ત્યારથી જ રોજ સાંજે અને રાત્રે 9:30-10 વાગ્યાથી રોજ રાસ ગરબાનું આયોજન હોય છે. એક દિવસ એમાં ડેઇલી, એક દિવસ એમાં લાઈવ ઓર્કેસ્ટ્રાનું પણ આયોજન હોય છે. ગયા વખતે એમાં અમે તમારો પણ લાભ લીધો હતો. તમારી જે ઓર્કેસ્ટ્રાની ટીમ રહી એ ખરેખર બહુ મજા પડી ગઈ હતી બધાને અને તમને પણ આઈડિયા છે કે અમે જ્યારે બધાને જાહેરાત કરી કે આખે આખી ઓર્કેસ્ટ્રાની ટીમ રહી પ્રજ્ઞાચક્ષુ છે ત્યારે તો લોકોને ધ્યાન આવ્યું કે આ ખરેખર ટીમ, કારણ કે કોઈને તમે ખબર જ આખું એવો માહોલ તમે લાઈવ બનાવી દીધો હતો. એટલે દર વર્ષે અમારે એવી રીતે રાત્રે રાસ ગરબાનો પ્રોગ્રામ હોય છે અને સાંજે 7:30 મહાઆરતી હોય છે. સાંજે 7:30 મહાઆરતી. તો દોસ્તો ડેઈલી સાંજે 7:30 વાગે છે મહાઆરતી કરવામાં આવે છે અને ત્યારબાદ રાત્રિના સાંસ્કૃતિક કાર્યક્રમના ભાગરૂપે અહીંયા રાસ ગરબાનું આયોજન છે એ કરવામાં આવતું હોય છે. આપ સર્વે જેમ જાણો છો કે આપણું પણ એક ઓર્કેસ્ટ્રા ગ્રુપ ચાલે છે સંસ્થાનું, એનો ગયા વખતે કાર્યક્રમ આપણે રાખ્યો હતો. આ વખતે પણ એમનું આમંત્રણ છે, પણ આ વખતે અમે અમુક કારણોના હિસાબે કાર્યક્રમ કરી શકીએ એમ નથી દોસ્તો, એટલા માટે આ વખતે અમે એમને ના પાડી છે. બાકી એમનો ફોન આવી જ ગયો હતો પહેલેથી અમને કાર્યક્રમ માટે, પણ આ વખતે અમે જે છે એ કાર્યક્રમ અહીંયા આયોજન કરી શકીએ એવી પરિસ્થિતિમાં નથી, એટલા માટે અનિવાર્ય સંજોગોના કારણે નથી કરવાના. પણ તમને બધાને અહીંયા મયુર નગરિકા રાજાના દર્શન કરાવશું અને તમે બધા મિત્રો ખૂબ મહેનતથી બધા કામ કરો છો, તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન. આજે ટીમ જોઈ રહ્યા છો દોસ્તો તમે, આ કામ કોઈ એક વ્યક્તિથી ન થાય, કારણ કે કોઈ પણ કામ કરીએ તો એમાં જ્યારે બધા લોકોનો સાથ મળે ત્યારે જ એ કામ છે સફળ થતું હોય છે અને ટીમ વર્ક જ્યારે સાથે મળીને કામ કરે છે ત્યારે એ કામ છે એ નિખરતું હોય છે. અને એના ભાગરૂપે જ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે આજે બીજું વર્ષ જે છે એ સતત એ લોકોના દ્વારા અહીંયા આયોજન કરવામાં આવ્યું છે અને સુંદર મજાના કાર્યક્રમો એ લોકો અહીંયા કરે છે. તો આપણે અંદર બધા અત્યારે જશું અને તમને બધાને ગણપતિ મહારાજના દર્શન કરાવશું. તમે બધા ગણપતિ મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવજો દોસ્તો. અમારા માટે પણ પ્રાર્થના કરજો, અમે તમારા માટે કરશું દોસ્તો, કે વિઘ્નહર્તા ગજાનંદ ગણપતિ મહારાજ બધાની જે તકલીફો છે એ દૂર કરી દઈએ, સુખ સમૃદ્ધિ અને શાંતિ સપાય એવી આપણે સૌ ઈશ્વર પાસે અને ગજાનંદ ગણપતિ પાસે પ્રાર્થના કરશું. તો આવો આપણે બધા અંદર જઈએ અને ગજાનંદ ગણપતિ મહારાજના દર્શન કરીને ત્યાંનો જે બધો માહોલ છે એ અમે તમને બધાને બતાવીએ. આવો આપણે અંદર જઈએ. ચાલો કયુરભાઈ, ચાલો. તો દોસ્તો આપણે અત્યારે અંદર જઈ રહ્યા છીએ. ગત વર્ષે LBV ઓર્કેસ્ટ્રા ગ્રુપનો સરસ મજાનો કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો હતો
જેમાં નેત્રહીન કલાકારો અહીંયા જે છે, જે કયુંભાઈ કીધું કે કોઈને ખ્યાલ જ નહોતો કે આ બધા નેત્રહીનો છે, એવો રંગ જમાયો હતો અહીંયા. આ વખતે પોસિબલ નથી જીવવાની હોય. We'll be right back.